સુતિસોની જેમ સંકુલમાંથી તમને પહેલા ધોરણનો અંગ્રેજી વિષય ભણાવીશ. હવે આપણે ગયા પિરિયડમાં 6, 7 અને 8 શીખી ગયા હતા, બરાબર છે. હવે આપણે આજે 9 અને 10 શીખવાનું છે. તો અહીંયા પહેલાં આપણે ગણીશું ફૂલ કેટલા છે, ફૂલ કેટલા છે આપણે અહીંયા ગણીશું, પછી આપણે 9 લખીશું. તો અહીંયા કેટલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કેટલા છે, 9 ફૂલ અહીંયા કેટલા છે, તો 9. તો આપણે અહીંયા કઈ રીતે 9 લખીશું, તો પહેલાં અહીંયા ઊભી લીટી કરીશું, પછી અહીંયાથી આ ગોળ કરીશું. અહીંયા ટપકા છે, આપણે ટપકા જોડી અને 9 બનાવવાનો છે. અહીંયા ટપકા આપેલા છે, એ ટપકા જોડવાના છે. તો પહેલાં ઊભી લીટી કરીશું આમ, અને પછી અહીંયાથી અહીંયા અડધું ગોળ બનાવીશું, બરાબર. હવે શું કહેવાય, 9 એટલે 9, 9 એટલે 9. તો એવી જ રીતે અહીંયા NINE 9 એટલે 9. એવી જ રીતે આપણે અહીંયા તમારા બધાને સત્યપોથીમાં બે ખાનામાં લખેલું હશે. શું હશે, તો 9, NINE 9 એટલે 9. એ આપણે ટપકા જોડી અને 9 લખીશું. પહેલાં ઊભી લીટી કરીશું, પછી અહીંયા અહીંથી અડધું ગોળ કરીશું, ટપકા જોડવાના અને 9 લખવાનો છે. NINE 9 એટલે 9. NINE 9 એટલે 9. 9 એટલે 9. એવી જ રીતે આપણે બધા ખાનામાં 9 લખવાના છે. શું લખવાનું છે, તો 9. શું લખવાનું છે, તો 9. આપણે અહીંયા બોલતા જવાનું અને 9 લખતા જવાનું. 9 એટલે 9, 9 એટલે 9, 9 એટલે 9, NINE 9 એટલે 9. આવી રીતે તમારે બધા ખાનામાં 9 લખવાના છે. હવે આપણે અહીંયા સ્ટાર આપ્યા છે. શું આપ્યું છે, સ્ટાર. તો સ્ટાર કેવી રીતે ગણીશું અને પછી શું લખીશું, 9 પછી તો 10, 9 પછી શું આવે, તો 10, 9 પછી 10, TEN 10 એટલે 10. આપણે અહીંયા ગણીશું, પહેલાં સ્ટાર આપ્યા છે, સ્ટાર કેટલા છે, પછી આપણે અહીંયા લખીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 કેટલા છે, તો 10, 10 એટલે 10, 10 એટલે 10, 10 એટલે 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, 10 એટલે 10. તો અહીંયા પહેલાં આપણે અહીંયા વન લખીશું અને પછી અહીંયા 0, 1, 0, 10, 10 એટલે 10, 1, 0, 10, 10 એટલે 10, 1, 0, 10, 10 એટલે 10, 1, 0, 10, 10 એટલે 10. એ જ રીતે ખાનામાં ટપકા આપી અને 1, 0 લખેલા છે. તો આપણે અહીંયા આગળ લખ્યા એવી જ રીતે 1, 0, 10 ખાનામાં લખીશું. તો
અને 0 10 1 0 10 1 અને 0 10 1 0 10 એટલે 10 10 એટલે 10 એટલે 10 1 0 10 એટલે 10 અહીંયા 1 અને 0 1 0 10 1 0 10 એવી જ રીતે અહીંયા બધા ખાનામાં તમારે 1 0 10 લખવાના છે પોથીમાં પાના નંબર 58 સ્વા પોથીમાં અને નોટમાં લખું તારીખ 20/2/21 હવે આ તમે નોટમાં સ્વાધ્યાયપોથીમાં લખ્યું એ આપણે હવે નોટમાં લખતા શીખીશું ક્યાં લખીશું તો નોટમાં તમે આગળ આગળ શું લખ્યા છે 5, 6, 7, 8 લખ્યા છે ને એવી જ રીતે અહીંયા સ્વાધ્યાયપોથીમાં લખવાનું અને પછી નોટમાં પણ લખવાનું છે તો આપણે અહીંયા સ્વાધ્યાયપોથીમાં લખાઈ જાય પછી આપણે નોટમાં લખીશું તો કેવી રીતે લખીશું અહીંયા 9 શું લખીશું 9 NINE નાઈન એટલે 9 એટલે 9 9 વડે 9 એવી જ રીતે અહીંયા આખા પાનામાં 9 લખવાનો છે પછી બીજા પાનામાં 10 લખવાના છે તો 9 NINE 9 એટલે 9 9 વડે 9 હવે આપણે અહીંયા શું લખીશું 1 0 10 શું લખીશું 1 0 10 તમારે એક પાના પર એક જ લખવાનું છે અહીં 9 લખ્યા તો બધા 9 પછી પાછળના પાના ઉપર 1 0 10 બરાબર હું તમને અહીંયા 10 લખતા શીખવાડીશ TEN 10 એટલે 10 એકડા મીંડે 10 TEN 10 એટલે 10 એકડા મીંડે 10 આવી રીતે એક પાના પર એક જ સ્પેલિંગ લખવાનો છે આવી રીતે તમારે નોટમાં લખવાનું છે સ્વાધ્યાયપોથીમાં લખાઈ જાય પછી નોટમાં લખવાનું છે NINE 9 એટલે 9 1 0 10 TEN 10 એટલે 10 હવે આપણે આગલા પિરિયડમાં હવે અંગ્રેજીનો પિરિયડ આવે એ વખતે અહીંયા આપણે જોડકા શીખીશું બરાબર છે 1 0 10 1 થી 10ના જોડકા શીખીશું અને 1 થી 10ના કાઉન્ટ કરતા આપણે અહીંયા શીખીશું અહીંયા ચિત્રો આપેલા હોય એ ચિત્રો ગણી અને તમારે અંગ્રેજીમાં લખવાના 1 હોય તો 1 ONE 1 એટલે 1
એવું તમારે અહીંયા લખવાનું છે. જીરો ટેન